આઈપીએલ બે હજાર પચીસ પહેલાં રવિચંદ્રન અશ્વિનની સીએસકેમાં વાપસી મળી મોટી જવાબદારી રવિચંદ્રન અશ્વિન જો આઈપીએલ બે હજાર પચીસમાં ચેન્નાઈ સુપર કિંગ્સ એટલે કે સીએસકે માટે રમતો નજર આવે તો ચોંકતા નહીં કેમકે આર અશ્વિનને ફરીથી ઇન્ડિયા સિમેન્ટ્સ જોઈન કરી લીધું છે આ રીતે તેમની વાપસી સીએસકે સેટઅપમાં થઈ ગઈ છે અશ્વિનને આ વાપસીની સાથે એક મોટી જવાબદારી પણ મળી છે તે ચેન્નાઈ સુપર કિંગ્સ હાઈ પરફોર્મન્સ સેન્ટરનો ચીફ બનવા જઈ રહ્યો છે સીએસકેનું આ હાઈ પરફોર્મન્સ સેન્ટર શહેરના બહારના વિસ્તારમાં બની રહ્યું છે અને આગામી આઈપીએલ સત્રની શરૂઆત પહેલાં સંપૂર્ણ રીતે તે શરૂ થવાની આશા છે રિપોર્ટ અનુસાર આ ટ્રાન્સફર મૂવનો અર્થ એ વાતની પ્રબળ સંભાવના છે કે અશ્વિન આ વર્ષના અંતના થનારા મેગા ઓક્શનમાં ઓપ્શનમાં સીએસકેની સાથે ફરીથી જોડાઈ શકે છે આ એક મોટી ખેલાડી હરાજી છે તેથી સીએસકે અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે ટ્રેડ ઓફની સંભાવના ખતમ થઈ ગઈ છે કેમ કે કદાચ રાજસ્થાન રોયલ્સ અશ્વિનને રિટેન કરી શકશે નહીં તેની પાછળનું કારણ એ છે કે માત્ર ત્રણ પ્લસ એક ખેલાડીને જ રિટેન કરવાની પરવાનગી મળવાની શક્યતા છે જેમાં એક ખેલાડી આરટીએમ દ્વારા પોતાની સાથે જોડાઈ શકે છે જો સીએસકે હરાજીમાં અશ્વિનને પ્રાપ્ત કરી શકતી નથી તો તેની પાસે એકમાત્ર અન્ય શક્યતા એ છે કે પ્લેયર્સ ઓક્શન બાદ તેને ટ્રેડ કરે ઇએસકેના સીઈઓ કે વિશ્વનાથનને કહ્યું આ સંપૂર્ણ રીતે હરાજીની ગતિશીલતા પર નિર્ભર કરે છે કેમ કે અમે તેની પર નિયંત્રણ રાખી શકતા નથી આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે કે શું અવસર પોતે જ સામે આવે છે કે નહીં સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે